गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अनदर वीडियो ऑफ डिजाइन ऑफ मशीन एलिमेंट। आपनो सब्जेक्ट छे डिप्लोमा मेकेनिकल इंजीनियरिंग मा फिफ्थ सेमेस्टर मा डिजाइन ऑफ मशीन एलिमेंट। लास्ट लेक्चर मा आपने शुं कह्युं तुं के आपनो जे चेप्टर 1 हतो यूनिट 1 जनरल कंसिडरेशन इन डिजाइन ऑफ मशीन एलिमेंट, एना आपणे एक्जाम्पल जोई गया था लास्ट लेक्चर मा, बराबर। प्रीफर सीरीज उपर ना पची पंच ने अपने होल और कम्प्रेसिव स्ट्रेस गोतवाना, स्ट्रेन गोतवाना। हवे आ लेक्चर में अपने नव चेप्टर स्टार्ट करवाना छे, चेप्टर नंबर 3 डिजाइन ऑफ मशीन एलिमेंट सब्जेक्टेड टू बेन्डिंग। मतलब के ज्यारे मारा मशीन एलिमेंट पर बेन्डिंग लागे छे तो अपने एवा एलिमेंट नु डिजाइन केवी रीते करवानु छे, अपने ए जोवा, एवा एलिमेंट नु अपने डिजाइन केवी रीते करवानु छे ए जोवानु छे आ लेक्चर में। तो पहला अपने जोईए इंट्रोडक्शन। शुं कीधुं इंट्रोडक्शन में? આપણે જેમ જ ચેપ્ટર 1 માં ડિસ્કસ કરી ગયા છે કે જ્યારે કોઈ ભી મશીન એલિમેન્ટ પર આપણે એક્સટર્નલ લોડ લગાડીએ છીએ, બરાબર, કોઈ ભી બીમ ઉપર જ્યારે આપણે એક્સટર્નલ લોડ લગાડીએ કે જે એને પરપેન્ડિક્યુલર છે એક્સિસને, મારા બીમની એક્સિસને પરપેન્ડિક્યુલર છે, તો બીમના અંદર શું જોવા મળે છે? આપણને બેન્ડિંગ જોવા મળે છે, બરાબર। જે આપણે ફિગર નંબર 1.13 માં બતાવ્યું, 1.13 માટે કે 3.1 માં બતાવ્યું છે કે આપણી જે ન્યુટ્રલ એક્સિસ છે, કઈ એક્સિસ? એક્સિસ છે ન્યુટ્રલ એક્સિસ, બરાબર। હવે એના ઉપર જે પાર્ટ છે, એના ઉપરનો પાર્ટ મતલબ કે આપણો આયરો આ પાર્ટ, એમાં શું લાગશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગશે, બરાબર। શું લાગવાનું છે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનું છે। અને ન્યુટ્રલ એક્સિસના નીચેના ભાગમાં શું લાગવાનું છે? આપણને ટેન્સાઇલ સ્ટ્રેસ લાગવાનું છે, કે જ્યારે આપણે લોડ લગાડીએ ત્યારે બીમ ઉપર, બરાબર। તો કે ધ ફાઈબર અબાઉટ ધ ન્યુટ્રલ એક્સિસ ઓફ ક્રોસ સેક્શન ઓફ ધ બીમ આર સબ્જેક્ટેડ ટુ કમ્પ્રેસિવ લોડ। શું કીધું? કે ઉપરનો જે પાર્ટ છે મારા ન્યુટ્રલ એક્સિસના, એમાં શું લાગવાનું છે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનું છે। ને મારા જે ન્યુટ્રલ એક્સિસના નીચેનો ભાગ છે, બરાબર, ક્રોસ સેક્શન છે મારા બીમનો, ત્યાં શું લાગવાનું છે? ટેન્સાઇલ સ્ટ્રેસ લાગવાનું છે। અને જે મારા ન્યુટ્રલ એક્સિસ છે ત્યાં સ્ટ્રેસની વેલ્યુ કેટલી થવાની છે? આપણી ઝીરો થવાની છે, બરાબર। ધ મેગ્નિટ્યુડ ઓફ સ્ટ્રેસ વિલ બી મેક્સિમમ ઓન ધ ફાઈબર લોકેટેડ એટ ધ મેક્સિમમ ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ। કે ન્યુટ્રલ એક્સિસથી જેમ જેમ ડિસ્ટન્સ વધવાનો, બરાબર, મારા મેમ્બરમાં, ત્યાંના જે ફાઈબર્સ છે ત્યાં શું લાગવાનું છે? મેક્સિમમ સ્ટ્રેસ લાગવાનું છે। આ બહુ બધા મિકેનિકલ એલિમેન્ટમાં ને મિકેનિકલ સિસ્ટમમાં જો મશીન એલિમેન્ટ છે એ લોકોના અંદર શું થવાનું છે? આવા ટાઈપના લોડના કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું છે અને બેન્ડિંગ થવાનું છે, એના કારણે શું થાય? મારો મશીન એલિમેન્ટ ફેલ થઈ જાય। તો હવે આવી કન્ડિશન મારે શું કરવું પડે? આપણે ફોર્સ એનાલિસિસ છે આવા એલિમેન્ટનું, એ બહુ જ અગત્યનું છે, ને એને કેવી રીતે કરવું પડે? તો આપણે બેન્ડિંગને ધ્યાનમાં રાખીને કરવું પડે, બરાબર। સમજ પડી ગઈ બેન્ડિંગ કોને કહેવાય છે અને બેન્ડિંગના કારણે કયા કયા સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે? કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેસ બંને ઉત્પન્ન થાય છે બેન્ડિંગના કારણે, કે જે ન્યુટ્રલ એક્સિસ પર ઝીરો આવે, જેમ જેમ ડિસ્ટન્સ વધે એમ સ્ટ્રેસની વેલ્યુ વધતી જાય। સમજ પડી ગઈ? હવે આપણે જોવાના છે ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ, કે પ્યોર બેન્ડિંગ માટે મેઇન ઇક્વેશન કયો આવે છે? ફંડામેન્ટલ એટલે કે બેઝિક ઇક્વેશન। તો વેન એની મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ એક્સટર્નલ લોડ કોઝસ ઓનલી બેન્ડિંગ ઓફ ધ એલિમેન્ટ ઇઝ સેટ ટુ બી સબ્જેક્ટેડ ટુ પ્યોર બેન્ડિંગ। મતલબ કે મારા મશીન એલિમેન્ટ પર મેં જો લોડ લગાડ્યો ને એ એલિમેન્ટ પર ખાલી બેન્ડિંગ જ થતું હોય, બરાબર, તો એવા ટાઈપના જે એલિમેન્ટ છે એને શું કહેવાશે? કે એવા એલિમેન્ટ છે તે પ્યોર બેન્ડિંગની અંદર છે, બરાબર। ઇન સર્ટન કેસીસ ધ એક્સટર્નલ લોડ મે ઓલ્સો ક્રિએટ એડિશનલ ઇફેક્ટ અધર ધેન બેન્ડિંગ। શું કીધું? કે અમુક કેસમાં એક્સટર્નલ લોડ જો મેં આપું તો એના કારણે ખાલી બેન્ડિંગ નહીં, બીજા બધા એડિશનલ એફેક્ટ બી જોવા મળે છે આપણને। ઇન કેસ વેન ધ ફેલિયર ઓફ ધ મશીન એલિમેન્ટ ટેક પ્લેસ બીકોઝ ઓફ મેજર ઇફેક્ટ ઓફ બેન્ડિંગ, ધેન ધ ડિઝાઇન ઓફ ધ એલિમેન્ટ ઇઝ ડન બેઝડ ઓન પ્યોર બેન્ડિંગ કન્સિડરેશન। શું કીધું? કે જ્યારે મારો મશીન એલિમેન્ટમાં ફેલિયર થાય એમાં જો વધારાનો ભાગ બેન્ડિંગના કારણે થતો હોય, કે મારા ફેલિયર થવાનો મેઇન કારણ કયો છે? બેન્ડિંગ છે, તો મારું ડિઝાઇન છે એલિમેન્ટનું એ કોના બેઝિસ પર થવાનું છે? પ્યોર બેન્ડિંગ કન્સિડરેશનના બેઝિસ પર થશે। અર્લિયર
We have studied in the subject of element of mechanics and strength of material about the theory of pure bending. The theory of pure bending विषय आपने अगर भी भानी गया छे, strength of material अने elements of mechanics में. When an element is subjected to pure bending load within its elastic limit, the relation between the bending moment and bending stress induced in the element is given by the following equation. बराबर अपने सब्जेक्ट में भणी गया था कि बेंडिंग मोमेंट और बेंडिंग स्ट्रेस वच्चे रिलेशन शू आवे छे जारे मारू बेंडिंग लोड केवा होय एनी इलास्टिक लिमिट ना अंदर होय त्यारे शू इक्वेशन मळे आपणने के mb अपॉन मा i इज इक्वल टू सिग्मा b अपॉन मा y इक्वल टू e / r बराबर हवे आमा आपणे शू करे पहला बे रिलेशन जो तो शू आवनु mb अपॉन मा i इज इक्वल टू सिग्मा b अपॉन मा y तो एना वते एवू लखाय के mb is equal to sigma b into i by y ને i by y લસો તો જાણો z તો mb is equal to sigma b into z જ્યારે કે sigma b એટલે મારો બેન્ડિંગ સ્ટ્રેસ છે ને i by y એટલે શું જાણો z મારું મોડ્યુલસ ઓફ સેક્શન બરાબર તો પહેલી આપણે કેવી રીતે ડિરાઇવ કર્યું ઇક્વેશન mb is equal to sigma b into z જ્યારે mb એટલે શું છે મારો બેન્ડિંગ મોમેન્ટ e એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી r એટલે રેડિયસ ઓફ કર્વેચર i એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ને y એટલે ડિસ્ટન્સ ઓફ ફાઇબર ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ કે ન્યુટ્રલ એક્સિસ થી કેટલું ડિસ્ટન્સ થાય છે ને એ શું છે આપણો y તો આમાં આપણને મેઇન ઇક્વેશન એક જોવા મળ્યો કયો કે mb = sigma b / z આ ઇક્વેશન છે તો અગર આપણે યુઝ થવાનું છે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ને આપણે જે જનરલ ઇક્વેશન જોઈ ગયા mb / y = sigma b / y = e / r ये भी मोस्ट इंपोर्टेंट है ये भी याद रखना बराबर समझ पड़ी गई फंडामेंटल इक्वेशन ऑफ प्योर बेंडिंग में अब आप मॉडुलस ऑफ सेक्शन तो जई गया बराबर और आप जान सके मॉडुलस ऑफ सेक्शन फॉर स्टैंडर्ड क्रॉस सेक्शन ऑफ द बीम के स्टैंडर्ड क्रॉस सेक्शन हो एना माटे आपरी पासे मॉडुलस ऑफ सेक्शन की कई कई फार्मूला आवे छे बराबर स्टैंडर्ड वैल्यूज तो रेक्टेंगुलर क्रॉस सेक्शन माटे The rectangular section having its plane of bending as x-x is shown in figure 3.1. આપણે જે ઉપર ફિગર જોઈ ગયા એમાં તો i ની વેલ્યુ કેટલી આવવાની i is equal to 1/12 bd³ આ શું છે આપણી મોડ્યુલસ ઓફ સેક્શન ની ફોર્મ્યુલા છે કે i is equal to 1/12 bd³ on the axis y equal to 0 માટે બરાબર at the top of the section y maximum આપણને d/2 મળશે જે આપણે y મેક્સિમમ છે એ કેટલું મળવાનું આપણને d/2 આપણી પાસે વેલ્યુ છે z = i / y વેલ્યુ ઇનપુટ કરી દો તો 1/12 bd³ / 2/d = 1/6 bd³ તો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે મોડ્યુલસ ઓફ સેક્શન ની ફોર્મ્યુલા શું આવવાની 1/6 bd² બરાબર મળી ગયું રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે પછી આપણે જોવાનું છે ફોર सर्कुलर सेक्शन तो सर्कुलर सेक्शन માટે શું આવવાનું सर्कुलर सेक्शन માટે सर्कुलर सेक्शन એઝ શોન ઇન ફિગર તો આ ફિગર આપણે આપી છે એમાં सर्कुलर सेक्शन માટે આપણે જોવાનું છે બેન્ડિંગ સ્ટ્રેસ તો i ની વેલ્યુ શું આવવાની pi / 64 d રેસ ટુ 4 આવવાની બરાબર પછી y મેક્સિમમ વેલ્યુ કેટલી આવવાની છે d / 2 તો વેલ્યુ ઇનપુટ કરો z = 1 / y માં તો pi / 64 d રેસ ટુ 4 ઇનટુ 2 by d શું આવવાની z ની વેલ્યુ pi by 32 d³ તો ફોર સર્ક્યુલર સેક્શન z = pi by 32 d³ સમજ પડી ગઈ સર્ક્યુલર સેક્શન માટે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે શું ફોર્મ્યુલા આવે મોડ્યુલસ ઓફ સેક્શન માટે હવે સેમ રીતે અલગ અલગ સેક્શન્સ માટે અલગ અલગ ક્રોસ સેક્શન માટે આપણી પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેક્શન મોડ્યુલસ માટેની વેલ્યુ આપી છે અહીંયા પહેલું જે રેક્ટેન્ગ્યુલર સેક્શન બરાબર જેની શું છે વિડ્થ b છે અને હાઈટ h છે તો એના પર જ્યારે ફોર્સ લગાડો તો મને શું મળે i ની વેલ્યુ મળે bh³ / 12 બરાબર ને z ની વેલ્યુ મળશે bh³ / 6 બરાબર સેમ રીતે જો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન હોય બરાબર એના માટે i ની વેલ્યુ મળશે b / 12 h³ - h1³ અને z ની વેલ્યુ મળશે b / 6h
एच क्यूब माइनस एच वन क्यूब बराबर मोमेंट ऑफ इनर्शिया ने सेक्शन मॉडुलस नी फॉर्मूला। पछी रेक्टेंगुलर चेनल माटे आई नी वेल्यू आवशे बी एच क्यूब माइनस वी वन एच वन क्यूब बाय ट्वेल्व ने जेड वन नी वेल्यू आवशे बी एच क्यूब माइनस वी वन एच वन क्यूब बाय सिक्स एच। समझ पड़ी गई। पछी आई सेक्शन माटे आई नी वेल्यू आवशे बी एच क्यूब माइनस वी वन एच वन क्यूब बाय ट्वेल्व જેમ આપણે ચેનલ ની મળી સેમ રીતે ને ઝેડ1 ની વેલ્યુ કેટલી આવશે બી એચ ક્યુબ માઇનસ બી વન એચ વન ક્યુબ બાય સિક્સ એચ ને સી ચેનલ માટે બી સેમ આવવાની છે મતલબ કે ચેનલ આઈ ચેનલ અને સી સેક્શન ત્રણ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેક્શન મોડ્યુલસ ની વેલ્યુ શું આવવાની છે સેમ આવવાની છે બરાબર સમજ પડી। પછી હવે જોવાનું છે બીજો બધા ક્રોસ સેક્શન્સ કે જેના માટે આપણી પાસે આઈ અને ઝેડ ની વેલ્યુ આપેલી છે। तो जो स्क्वायर सेक्शन हो आई नी वेल्यू बी रेस टू फोर बाय ट्वेल्व ने जेड नी वेल्यू आवशे बी क्यूब बाय सिक्स। पछी सर्कुलर क्रॉस सेक्शन माटे शुं आवानुं पाई बाय सिक्सटी फोर डी रेस टू फोर अने जेड वन नी वेल्यू आवशे पाई बाय थर्टी टू डी क्यूब। पछी होलो सर्कुलर सेक्शन माटे आवशे पाई बाय सिक्सटी फोर डी ओ रेस टू फोर माइनस डी आई रेस टू फोर ને z ની વેલ્યુ આવશે pi by 32 d o raise to 4 minus d i raise to 4 by d 0 ને એલિપ્ટિકલ શેપ માટે pi by 64 b h cube ને z ની વેલ્યુ pi by 32 b h square ને ટ્રાયેન્ગ્યુલર સેક્શન માટે i ની વેલ્યુ આવશે b h cube by 36 ને z ની વેલ્યુ આવશે b h square by 24। આ બધા સેક્શન ને આપણે મોડ્યુલસ ઓફ સેક્શન અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા બધી ફોર્મ્યુલા યાદ રાખવાની છે કારણ કે આગળ આપણે જ્યારે એક્ઝામ્પલ્સ કરશું ત્યારે આપણે બધી ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે। સમજ પડી ગયા કયા કયા સેક્શન્સ માટે કયા કયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેક્શન મોડ્યુલસ આવે છે બરાબર એટલે આ અને ઝેડ ની વેલ્યુ આપણે ખાસ યાદ રાખવાની છે। સમજ પડી ગઈ। હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ કે કયા કયા મશીન એલિમેન્ટ માં આપણે બેન્ડિંગ જોવા મળે છે બરાબર। ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ મશીન્સ મેની એલિમેન્ટ્સ મે બી સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ ડ્યુરિંગ લોડિંગ ફિગર 3.3 શોઝ ધ એક્ઝામ્પલ ઓફ સમ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ। આપણે જે ફિગર બતાવી છે એ ફિગર બધા મશીન એલિમેન્ટ બતાવ્યા છે કે જેમાં આપણે બેન્ડિંગ જોઈ શકીએ છીએ બરાબર। જે આપણે લોડ લગાવીએ તો બહુ બધા મશીન એલિમેન્ટ માં આપણે બેન્ડિંગ થતું જોવા મળે છે। ફર્સ્ટ આવશે એમાં લીવર, પહેલું શું આવે આપણું લીવર આવે। લીવર ની ફિગર આપી છે કે જેમાં શું છે કે એક છેડા પર શું કર્યું છે આપણે પી લાગ્યો છે એટલે કે આપણે ઇફર્ટ આપ્યો છે ને એમાં એક છેડા પર લોડ લાગે છે। જ્યારે મેં લોડ ઉતરવા ટ્રાય કરું તો શું થવાનું આ જે સેક્શન છે કે જે મારો ફલક્રમ આવ્યો છે ત્યાં શું થવાનું બેન્ડિંગ જોવા મળશે બરાબર। પછી સેકન્ડ આવે આપણું બીમ, બીમમાં શું થાય કે જ્યારે એના સેન્ટર પર મેં લોડ લગાડો બરાબર તો શું થવાનું એ વસ્તુ પર શું થાય બેન્ડિંગ જોવા મળે છે આપણને। સેમ રીતે એક્શનમાં, એક્શનમાં શું કર્યું આપણે બે સપોર્ટ આપ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડ પર અને રાઈટ હેન્ડ સાઈડ પર, જ્યારે સેન્ટરમાં લોડ લાગે તો શું થવાનું આ બંધો લોડ રિએક્શન સપોર્ટના કારણે શું થવાનું એમાં બેન્ડિંગ જોવા મળશે। સેમ રીતે પુલી વિથ આર્મ્સ, હવે આ જે આર્મ્સ છે મને વચ્ચે જોવા મળે છે બધા કયા આર્મ્સ તો અહીંયા આ જે આર્મ્સ છે જ્યારે મેં વસ્તુ રોટેટ કરું ટેન્શનના કારણે જ્યારે રોટેટ થાય તો શું થવાનું વચ્ચે સાફ છે તો એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું ટ્રાય કરે અને ટેન્શનના કારણે મારા બહારનો વિલ અલગ ફરવાનું ટ્રાય કરે એના કારણે શું થાય કે આ જે આર્મ છે એના પર શું જોવા મળે આપણને બેન્ડિંગ જોવા મળે। સેમ રીતે આવે ગર્ડર આવે, કવર પ્લેટ આવે, લીફ સ્પ્રિંગ આવશે, કોટર આવે અને નકલ પોઈન્ટ નકલ પિન આવે, આ બધી જગ્યાએ શું જોવા મળે આપણને બેન્ડિંગ જોવા મળે છે બરાબર। તો મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ માં કયા કયા આવવાના, ફર્સ્ટ આવશે લીવર, બીમ, એક્સલ, પુલી આર્મ્સ, ગર્ડર, કવર પ્લેટ, લીવ સ્પ્રિંગ, કોટર અને નકલ પિન। આ બધા મશીન એલિમેન્ટ એવા છે કે જ્યાં અમારે શું જોવા મળે છે બેન્ડિંગ જોવા મળે છે
तो आज मशीन एलिमेंट बेसिक डिजाइन करो तो और आप करो पर आपने प्योर बेंडिंग ना इक्वेशन यूज करने पची अनु डिजाइन करो पड़े पची हियर द डिजाइन ऑफ वेरियस टाइप्स ऑफ लीवर एंड स्प्रिंग हैज बीन डिस्कस्ड इन डिटेल अब आ चैप्टर में आपने खाली वेरियस टाइप्स ऑफ लीवर અને લીફ સ્પ્રિંગ ના ડિઝાઇન ની જ વાત કરવાના છે બરાબર આ તો આપણો જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ થર્ડ ચેપ્ટર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ હવે આ લેક્ચર માં કોઈને ભી કઈ ભી ડાઉટ હોય કઈ ભી પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરો કોલ કરો મેસેજ કરો આ વિડિયો લાઈક કરો અને શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો